ગુજરાત રાજ્યમાં આજરોજ તલાટીની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ. રાજ્યના 8,50,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે, જેમાં 2,697 કેન્દ્ર પરથી 28,814 વર્ગખંડોમાં પરીક્ષા શરૂ થઈ છે. આગળની પરીક્ષાઓમાં થયેલા ડમીકાંડને લીધે સરકાર પૂરી રીતે સતર્ક રહી છે. નવા નીતિ નિયમો સાથે પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને બોડી વોર્ન કેમેરાથી વિડીયોગ્રાફી કરીને પરીક્ષાર્થીઓના બૂટ, ચંપલ, ઇલેક્ટ્રોનિક વસ્તુ તેમજ ચાવી જેવી ચીજવસ્તુઓને બહાર રાખવાની ફરજ પાડવામાં આવી હતી. આપ જે દૃશ્યમાં જોઈ રહ્યા છો તે અમારી ઓસ્કર ન્યૂઝ દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયની આ છે. સિંગળપુર પોલીસ ચોકીની પાસે PISB પઢેરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ બંદોબસ્તની વચ્ચે પરીક્ષાર્થીઓ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારે અલગ અલગ જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સુરત બસ સ્ટેન્ડ અને ડેપોમાં તેમજ સુરતથી બહાર જતા વિદ્યાર્થીઓ માટે ST બસની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેની જાણકારી બસ ડેપો ઇન્ચાર્જ ઓમપ્રકાશ સુરતી પાસેથી પણ જાણકારી મેળવી હતી. આમ આજ રોજ સમગ્ર ગુજરાતમાં તલાટીઓની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું અને વિદ્યાર્થીઓ હોશભેર પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા. ત્યારે સુરત ખાતે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ST ડેપોનું છે અને ત્યાં પોલીસનો વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે. તલાટી કમ અંતર્ગત પરીક્ષાના અનુસંધાને સુરત વિભાગમાંથી સુરત વિભાગમાં તાપી અને સુરત બે જિલ્લા આવે એટલે 100 જેટલી બસનું આયોજન તાપી જિલ્લામાં કરવામાં આવ્યું છે અને 150 જેટલી બસનું આયોજન સુરત વિભાગ ખાતે કરવામાં આવ્યું છે. સુરત એ સુરત શહેર અને જિલ્લાની મુસાફર વિદ્યાર્થી જનતા માટે વિદ્યાર્થીઓ બરોડાથી બુકિંગ કરાયું હતું તેઓના ફોન અમારી પાસે આવ્યા હતા હેલ્પલાઇન નંબર પર. અમે તમને માર્ગદર્શન આપ્યું કે હાઈવે જામ છે જેથી જે બુક બસ કરાવી છે એની વાહન ન જોતા તમને જે વાહન મળે એમાં નીકળી જવા માટે અમે એમને માર્ગદર્શન આપ્યું જેથી કોઈ પરીક્ષાથી વંચિત ના રહી જાય. કેમ કે હાઈવે ક્યાં જામ રહે છે એ ખબર નથી હોતી. અત્યારે જે સવારથી જે વિદ્યાર્થીઓનો ઘસારો થઈ રહ્યો છે એ વિશે આપણા ડેપોની અંદર સુરત શહેરની અંદર કોઈ તકલીફ જણાય ખાલી કોઈ પ્રોબ્લેમ આવ્યો ખરો હોય? ના, સુરત શહેરમાં અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. સવારથી અત્યાર સુધીમાં સુરત અહીં સેન્ટ્રલ બસ સ્ટેશનથી અને અન્ય ડેપો ઉપરથી લગભગ 70 જેટલી બસો અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી છે. જે નવસારી છે, વલસાડ છે, ધુબાળી છે, વાલોડ છે, આણંદ છે, વડોદરા છે, અમદાવાદ છે, વાપી છે, જ્યાં વિદ્યાર્થીઓ જરૂરિયાત જ્યાં રજૂઆત મળી છે ત્યાં તમામ જગ્યાએ બસો એક્સ્ટ્રા દોડાવેલી છે. ઓસ્કાર સાથે વાત કરવા બદલ ધન્યવાદ. હા, બરાબર.